સ્વાગત છે આપ બધાનું અમારા નવા બ્લોગમાં અને અમે પણ બધા એકદમ મજામાં છીએ અને સાતમ આઠમની રેસીપીમાં આજે સવારમાં ચાલુ કર્યું છે હાટા બનાવવાનું અને જે બધાને ખબર જ હોય કે મેંદાના લોટમાંથી બને તો એનું બેટર મેં તૈયાર કર્યું છે. મેંદાનો લોટ છે અને એમાં ઘીનું મોણ, થોડુંક દૂધ, થોડુંક ચપટીક મીઠું અને અડધું લીંબુ એટલું મેં એમાં નાખ્યું છે. અને હવે મેંદાની જે પૂરી હોય જે થોડીક જાડી વણવાની હોય તો એ હું વણી લઉં અને ફરસાણે બધું બની ગયું છે. ફરસાણમાં એ તીખા મોરા ગાંઠિયા અને મમરા ને એવું બનાવ્યું છે જે છોકરાઓને વધારે ભાવતું હોય અને મિષ્ટાનમાં એ બે ચાર વસ્તુ આપણે બનાવશું. બાકી જોઈએ બધા એના સ્વાદ અનુસાર. 10:30 વાગી ગયા છે ને દિનેશ ગયા છે ગામમાં કારણ કે લાઈટ ગરકો મારી ગઈ એટલે પાછી લાઈટ આવે ત્યાં સુધીમાં થોડુંક કામ છે ને ગામનું તો એ બતાવી લે અને બાકી તો પડામાં પાણી ચાલુ છે. કાલ રાતનું ચાલુ કર્યું હતું અને લાઈટ આવી જાય તો લગભગ 2 દિવસમાં પાણીનું કામ પૂરું થઈ જાય. અને મારે રસોઈમાં જો અત્યારે જે હાટા બનાવું છું એની પૂળી વણાઈ ગઈ છે, હવે એને તરવી છે. તરીને પિંડિયા લાડવાના થઈ ગયા છે, એને તરવાના છે એટલે તરવાની બે વસ્તુ બાકી છે તો તેલ મૂકી દીધું છે. હમણાં તળાઈ જાય પછી હવે કાં તો લાડવાની ચાહણી ઉતારું નકર પછી હવે ઉપરથી ખાંડનું જે આપણે મિક્સરમાં ખાંડ પીછીને ઉપરથી એડ કરતા હોય એ રીતના હવે કઈ રીતના મેળ પડે એ રીતના હું બનાવીશ. અને આ બધી હાટાની પૂડીઓ તો વણાઈ ગઈ છે અને થોડીક આમ જાડી રાખવી પડે. નોર્મલી આપણે ફરસી પૂડી હોય ને એનાથી ને થોડીક જાડી રાખવાની એટલે સરસ છોકરાઓને આમ બિસ્કિટ જેવું લાગે ખાવાની, મજા આવે. અને અહીંયા છે પિંડિયા, પિંડિયા એ થઈ ગયા છે રેડી. બસ હવે તેલ આવી જાય એટલે જલ્દીથી તળી પિંડિયા ને ઓલી પૂડી હાટાની બે તરી નાખીએ અને પછી ઓની તો ચાહણી ફરજિયાત ઉતારવી જ પડશે. હાટાની તો ફરજિયાત ચાહણી લેવી પડશે અને તેલમાંથી વરાર જેવું નીકળવા માંડ્યું, લગભગ તેલે આવી જ ગયું છે. તો એ આપણે એકવાર ચેક કરી લઈએ. તેલ આવી ગયું છે ને હવે હું ઘાએ ઘાને પિંડિયાને પહેલાં તળી લઉં, ઓલી પૂરી પછી તળશું. ગોળવાળા લાડવા તો ક્યારેક ક્યારેક બનતા હોય ઘરમાં એમનો, પણ ખાંડવાળા ઓછા બનાવીએ એટલે આ વખતે ખાંડવાળા લાડવા બનાવવાનું સાહેબે કીધું છે. હવે જોઈએ. તો આ મેંદાની પૂરી જે આપણે હાટા બનાવવા માટે તૈયારી છે એને થોડીક આવો કલર એનો આવવો જોઈએ, વધારે સફેદ એને વધારે એકદમ બ્રાઉન એ નહીં એટલે આ સરસ ટેસ્ટમાં લાગે. કારણ કે જાડી હોય એટલે પકાવવામાં થોડોક ટાઈમ લાગે અને ધીમા ગેસે પકાવવી પડે, નકર પછી કાચી રહી જાય અને મેંદો પછી વળ્યો અને ધ્યાન રાખવું પડે બધું. અને આજે 2-3 કામ ભેગા છે, લાડવા, હાટા અને આ બાજુ શાક સુધારવાનું કામ એટલે હમણાં રોટલા હકનો ટાઈમ થઈ ગયા હે એટલે બધું આપણે ભેગું કામ થયું આજ. અને લાઈટે હક નથી દેતી, આવજો કરે જ છે. જય શ્રી કૃષ્ણ. અને આજે તો 12:30 વાગે મારે તો વ્લોગમાં ટાઈમ મળ્યો છે આવવાનો. અને બને છે આઈટમની બધી રસોઈ, લાડવાને એવું કંઈક થોડું ઘણું બનાવી લીધું, થોડું ઘણું હજી બાકી છે. હું હજી થોડુંક કંઈક લેવાનું બાકી રહી ગયું હતું કરિયાણામાં, અંતે ભૂલાઈ ગયું હતું કાલે, એ બધું લેવા ગયો હતો. અને એક બાજુ હાલે છે આપણે પાણી, પણ ટીસી બરી ગયું છે હમણાં એટલે નવું ટીસી આવે છે, અત્યારે બદલાવે જ છે એટલે 1-1.5 કલાકની અંદર લાઈટ આવી જાય. અને મારે આગળ હતું કાલ રાતે પાતો હતો એ પી ગયો એટલે હવે લાઈને ફેરવી છે. તો હાલો આપણે ફટાફટ ભાગીએ, લાઈન ફેરવી નાખીએ અને ત્યાં સુધીમાં શ્રુતિ કે બનાવે. શું બનાવો આપો અત્યારે? લાડવા. સારું, તો એ લાડવા બનાવી લઈએ ને પછી આપણે હાંજકનો લાડવાનો દેવું ધરવું. હાલો તો ફટાફટ પેલા તો લાઈન ફેરવી નાખીએ. 2-3 કામ ભેગા હોય ને એટલે ઘડીકમાં કામ ખૂટે નહીં અને એમાં પાછા લાઈટ ના વાંધા. અને ઓલા હાટા તો બની ગયા, બતાવું હમણાં થોડીક વારમાં તમને, કારણ કે હું અત્યારે ઓસરીમાં છું. અહીંયા મિક્સરનું બધું થોડું ઘણું કામ કાજનથી લઈને આવી છું. પિંડિયા જે છે એ મિક્સરમાં ભૂકો કરવાના છે, મસ્ત થઈ ગયા છે એકદમ. અને અહીંયા છે આ ટોપરું,
ટોપરું નારિયેલમાંથી તો કાઢી લીધું છે અને હવે એને મિક્સરમાં પીસી નાખું, કારણ કે એ આપણે આ લાડવા ફેરવું નાખવાનું છે એનું મિશ્રણ. તો હવે જલ્દીથી ઇન્વર્ટરના પાવર ઉપર મિક્સર હાલે એટલે વાંધો નહીં આવે, કારણ કે આપણે મિક્સરમાં નારિયેલનો ભૂકો કરી નાખીએ અને એને વ્યવસ્થિત આમાં છાલ ઉતારી અને કરવાનું, એટલે છે ને એમાં એનો દેખાવો સરસ સફેદ આવે, નકર પછી ઓલી એની કાળી છાલ હોય ને એનો થોડોક ભાગ આવે તો લાડવાનો આખો થોડોક કલર બદલી જાય. તો સારું, હું પહેલાં આ બનાવી લઉં, પછી આગળ હવે બપોરાની તૈયારી. આ મેં જે તમને કીધા હતા ને હાટા આવી રીતના આપણે મેંદાની પૂરીના બનાવ્યા છે, બહુ મસ્ત બને, હર વર્ષે હું બનાવું જ છું. અને આ લાડવાનું મિશ્રણ બધું આમાં નાખી દીધું, ટોપરું ભડકાની અંદર જે આપણે ભૂકો કરીને રાખ્યો હતો એની અંદર, અને આ છે ખાંડ, પીસેલી ખાંડ. આમાં હું કંઈ માપ સાઈઝ નથી રાખતી, એમનો મટ કરે નાખી દઉં બધું. હવે આમાં પછી ખાંડ મિક્સ કરી અને પછી ગરમ હેતુ હેતુ ઘી નાખીને પછી લાડવા વારી લેવાના, એટલે ઘઉંના ને ખાંડના લાડવા તૈયાર. એટલે બે રેસીપી મિષ્ટાનમાં આજની તૈયાર થઈ ગઈ. અને આગળ હજી ચણાના લોટનું બનાવવાનું છે, એમાં પછી બતાવું તમને આગળ કેવી રીતે બને. લાડવા તો ઘઉંના મસ્ત બની ગયા છે, વગર ચાહણીએ દરેલી ખાંડના પહેલી વાર બનાવ્યા મેં પણ સારા બન્યા. અને એમાંય થોડુંક આપણે ટોપરું એડ કર્યું. અને હવે ચણાના લોટની રેસીપી બનાવવાની છે. મોનથાળ કહીએ આપણે, ઢાળો મોનથાળ ઈ જે ભાષા કયો એ બધા, અને એ બનાવવાનું છે. તો એના માટે પહેલાં દૂધ અને ઘીનો ધ્રાબો દેવાનો છે, તો હું એ પહેલાં દઈ દઉં, પછી લોટને શેકવાનો રહેશે. આવા બન્યા છે આપણા દરેલી ખાંડના લાડવા, ખાવામાં બહુ ટેસ્ટી છે. અને ક્યાંક ક્યાંક આ ભડકું છે ને, આજે અમે ઇન્વર્ટરના પાવરથી મિક્સરમાં ક્રશ કર્યું છે, એટલે બહુ જોઈએ એવું ઝીણું નથી થયું. મેં તો ચારી ચારી એને ઝીણું કરી નાખ્યું એટલે વાંધો નથી ને. આ પાછી ગરમા ગરમ ને તાજા તાજા ખાવાની મજા આવે, એટલે બહુ વધારે પડતું તો નહીં પણ બે ચાર દી પૂરતા હાલે એવી રીતે કર્યા છે, બાકી મહેમાન મહીને ઉપયોગ આવે. તો ઘી અને દૂધ બે હેતુ હેતુ ગરમ કરી અને એની અંદર આ ચણાનો લોટ નાખી અને લગભગ 15-20 મિનિટ જેવું રાખી દેવાનું, એટલે મસ્ત થોડુંક આમ આવી રીતે આમ મુઠ્ઠીમાં પીંડિયા જેવું થાય ને એવું થાય એવું એવી રીતે રાખવાનું. અને પછી આને ઘીની આરે શેકી નાખવાનું, જ્યાં સુધી ઘી છૂટે નહીં ત્યાં સુધી આને શેકવાનો, એટલે વ્યવસ્થિત ઢાળો મોનથાળ આપણે જે કહીએ ને એ શેકાઈ જાય અને એ પછી આની ચાહણી આવશે. તો આ જે ઢાળો દીધો તો એ શેકાઈ ગયો છે અને આને બહુ શેકાવામાં વાર લાગે, કારણ કે ઘી ને દૂધ ને જ્યાં સુધી છૂટું ન પડે ને વ્યવસ્થિત રીતે ત્યાં સુધી આને શેકવો પડે. અને ઘણી વારો ને એવો ખાસ મોનથાળ થાય આનો, બાકી નોર્મલી જે ઓલા લાડવા કરતા હોય ચણાના લોટના એનાથી કંઈક અલગ જ ટેસ્ટ હોય આનો. હવે આની ચાસણી બનાવવાની છે, તો એ હવે જલ્દી બનાવી લઉં, કારણ કે ચાસણીમાં એ બહુ જ ધ્યાન રાખવું પડે. ચાસણી હધરે તો બધું હધરે, બગડે તો બધું બગડે. આ કિલા જેવું છે એટલે શેકતા લગભગ અડધી કલાક થઈ મારે આને. તો આપણો દાણાવાળો મોનથાળ તૈયાર થઈ ગયો છે અને વાગી ગયા છે 7:30 અને આપણે પાણી એમના મવિરત ચાલુ છે. લગભગ 2 કલાકથી એકની જગ્યાએ હાલે છે, એટલે હમણાં એ લાઈન ફેરવવા જાવી છે, એટલે 2-3 કલાક પાછું હાલે એવી રીતે મૂકીને અવતારે હું, પછી મોટર બંધ કરી દે હું સવારે પાછું. અને અહીંયા હા હમણાં રસોઈની ધબધવાટી બોલે છે, લાડવા ને મોનથાળ ક્યાં પી ગયા, મોનથાળ થોડી ફેફલી કરી હા અને બાકી લાડવા, બરાબર મારે શૂટિંગ માં આપણે ત્યાંનો વ્લોગ બનાવી સરખો દે. હાલો તો હવે હું જાવ તો હું પાણી વારવા, અને કેટલી રસોઈ હોય બાકી રહી હવે પૂરું પાછું ખાઈ કોઈ નઈ કે એક બે દે ખાવાનું હોય, હું ખાતા માઠા માં જઈ રસોઈ બનાવવાનું ના હોય ને અહીંયા બધું ખવાય અને પછી મરાય ને આખો મહિનો આ ખાવું પડે. આ હા મહિનો મહિનો તો ના લેવો એમ ને,
હાલો હાલો આપણે જવા દે, પાણી વાળો અંધારું બહુ થઈ ગયું છે.